دوكارني ما كودد سواهيني
पति गो लोकपति परिवार मुड़जी भाई हमने अपनो परिवार सुंदर मजानो भागवत सप्ताह ज्ञान यज्ञ ज्या चाली रहियो छे मां वेरावरी नी असीम कृपा जे परिवार ऊपर उतरी छे रामदेव जी महाराज ना जे परिवार ऊपर आशीर्वाद छे अने मां बाप अने पूर्वजो ना पुण्य ना हिसाबे आवा प्रसंगो छे आपणा आंगणा मां थई हगे छे બહુ અઘરા છે આવા પ્રસંગો કરવા ભાગવત સપ્તાહ બિહારવી એ તો ભાગની વાત છે પણ એને સાંભળવી એ વિશિષ્ટ ભાગની વાત છે કોઈ સારો માણસ આપણા આંગણામાં ગામમાં પાદરમાં જ્યાં રહેતા હોય ને આયોજન કરે ને એ આયોજનને હું તમે કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં પણ એને રૂડું લગાડવું ને એ આપણા હાથની વાત છે તમામની એક ફરજ બને છે એવો એક ખોરવા પરિવાર મુરજીભાઈ દર વર્ષે એક વર્ષ પછી એક વર્ષે એના આંગણામાં આવા ઉત્સવો ઉજવાય છે સમગ્ર સમાજ ખારવા પરિવાર સગાવાલા સ્નેહીઓ હેતુ મિત્રો સાથે મળી અને ભગવતીના નામના જે આવા પ્રસંગો ઉજવાય કૃષ્ણના નામની જ્યાં ગાથાઓ ગવાય એમાં સહભાગી બને છે નિમિત્ત માત્ર આ પરિવાર બને છે એવો એક પરિવાર જ્યાં નિમિત્ત બનો છે એ આંગણામાં કૃષ્ણની ગાથા જેના મુખેથી ભાગવત સપ્તાહ સાંભળવી એ લાવો છે એવા પૂજ્ય જિગ્નેશ દાદા એમના મુખેથી ગંગાની ધોધની જેવો પ્રવાહ છે એ કથાનો વહેતો હોય અને કાનના પડિયા કરીને આપણે બધાએ સાંભળતા હોય દરિયા ખેડૂ જેને કહેવામાં આવે ખમીરવંતી કોમ જેને કહેવામાં આવે જેની પાસેથી જગતે ઘણું બધું શીખવા જેવું છે એવું ઘણી બધી બાબતો છે એ જે પોતાના પૂર્વજોના સંસ્કારો હાચવીને બેઠો છે એવો આ ખારવા સમાજ એ પરિવારમાંથી મુરજીભાઈ ને યુવાન અમારે દુર્ગેશભાઈ અને બધા એવા એક ભાગવતના પ્રસંગમાં આજની રાત્રિ તમને આનંદ કરવા માટે હું અને ગીતાબેન હું એક લોક સાહિત્યના વક્તા તરીકે એક ચારણ તરીકે મને જે આવડે છે અને આ સમાજ અને આ વ્યાસપીઠની આધીન જે કંઈ મારાથી બોલાતું હશે એ બોલી અને તમને આનંદ કરાવીશ ગર્વનું નામ છે ગુજરાતની કોયલનું ઉપમા જેને મળી છે જેને સાંભળવા લાવો છે એવા ગીતાબેન ગીતડા ગાવાના છે અમે બધા અહીં આવ્યા છીએ મારા બહુ પરમ સ્નેહી છે ઘણા વર્ષોથી મારે એમની સાથે નાતો છે અને આ આખો વિસ્તાર છે એ મામા સરકારના નામથી અજાણનો હોય જેને નજીક છે ઓળખતા હશે એને ખબર હશે બાકી જોવો તો તમને સરળ સાદા સામાન્ય વ્યક્તિ લાગે પણ હું મારા પ્રોગ્રામમાં કહું છું કે આપને અડવું અને પગ ધરતી માથે રાખવા ને એ જોવું હોય ને શીખવું હોય તમારા મામા સરકાર પાસે જવું પડે આપને અડવું અને પગ ધરતી માથે રાખવા સાહેબ એવડી મોટી હસ્તી પણ એની સરળતા અને કિંમત સંસ્કારની અને સરળતાની થાય છે પરિવારના જે સંસ્કાર લઈને જે આવ્યા હોય ને એની ખરે ટાણે કિંમત થાય એ સંસ્કાર મારા અને તમારા પૂર્વજોના બધામાં છે એટલે આ બધા જ્યાં પણ છો ત્યાં શાંતિથી આપનું સ્થાન લઈ અમને સાંભળજો બે જ કલાકારો છે હું મને જે સમય મળ્યો છે એ સમયમાં શરૂઆતમાં પછી બેનબા પાસેથી ગીતો સાંભળશું પણ ચારણ તરીકે આવ્યો છું એટલે ભગવતીની વંદના માં વેરાવરીની અસીમ કૃપા જે પરિવાર ઉપર ઉતરી છે કુળદેવીની અસીમ કૃપા જે પરિવાર ઉપર ઉતરી છે એની વંદનાથી શરૂઆત કરું પછી જેવો આનંદ આ કોઈ ફંડફાળો એકઠો કરવાનો તમને ભેગા કરી અને બોલાવી લેવાનો અને તમારી પાસેથી લઈ લેવાનો આ પરિવારનો કોઈ ઈરાદો નથી આ પરિવાર ઉપર વેરાવરી માની એવડી કૃપા છે રામદેવજી મહારાજની એવડી કૃપા છે ધારે તો એકલું કરી શકે એવડી કૃપા છે
પણ એમનો યજ્ઞ છે ને એ યજ્ઞમાં હું તમે જે કાંઈ આહુતિ આપી હકીએ તો અહીં જે કાંઈ બે પાંચ પચી પૈસા તમારા તરફથી આવશે ને જે કાંઈ આપનું એ રકમ આવશે એ રકમ છે એ સારા કાર્યમાં વપરાશે ક્યાંય ગૌશાળામાં વપરાશે ક્યાંય હોસ્પિટલમાં વપરાશે જેને જરૂરી છે એવા આ એના માટેનું આયોજન નથી આપને જ્યાં જગ્યા મળે ત્યાં બેહીને આપણે સાંભળવાનું છે પણ સાથે મળી અને આ સહિયારો એક પ્રયાસ છે કે એમાં બધા સહભાગી થઈ શકે એટલે ભગવતીની વંદના કરી Oh,
ભગવંતની વંદના મેં કીધું ને કુળદેવ વિના કોઈ અને ભવની ભોઠબ ભાંગે નહીં હવે વેલી ને કરને વારી તો અમારી વરદાળી હે માં વેરાવળી તારી કૃપા ખોરાવા પરિવાર ઉપર ઉતરી છે તારી દયા વગર તારી મહેરબાની વગર તારી કૃપા વગર આ જગતના ચોકમાં અમે કંઈ કરી ન શકીએ અને કોક શક્તિ કામ કરે છે તમે માનો ન માનો એ આપણે સ્વતંત્ર છીએ પણ મામા સરકાર પાસે તમે ક્યારેક એકલા હોય ને બેસો ને એટલે તમને ખબર પડશે કે આ દુનિયામાં કંઈક છે ખરું જ્યાં આપણી બુદ્ધિ બેર મારી જાય એ તો આપણે તો પરચા જોઈએ ને સાહેબ આપણે તો સામે નજર સામે હોય તો હું તમે તો માનીએ દુર્ગેશભાઈ માણસ છે ને માણસ તો સામે જોઈએ અને હોવું જોઈએ સાહેબ આપણે વૈજ્ઞાનિક યુગમાં છે હવે એમને એમ ગમે એ માણસ આપણી પાસે આવી અને અટાણે તો રાફડો ફાટ્યો છે હા તમે સમજો નહીં તો ગમે એ ગારી હોય તમારી ડોકમાં નાખી જાય આવ્યા નથી ગયા નથી એક તત્વ એને તમે કુળદેવી તરીકે માનતા હોય રામાપીર તરીકે માનતા હોય તમારા ઈષ્ટ તરીકે માનતા હોય અરે કોઈ ન હોય તો કાંઈ નહીં તમારા પૂર્વજમાં કોક એવો પ્રતાપી આત્મો થઈ ગયો હોય કે એના પ્રતાપે આપણે ખાતા હોય સાહેબ આપણે તો એ નહીં છે અને બીજી વાત સરકાર કોરોના કાળ પછી આપણે બેઠા છે ને એ ભગવતી વેરાવરીની કૃપા છે હો ઘણાના માળા વિખાઈ ગયા પરિવાર વિખાઈ ગયા આપણી હાજરી છે આપણે બેઠા છે ઈ એની મોટા મોટી કૃપા છે દર હો વર્ષે આવી જો આ કૃષ્ણની ગાથા ગવાય છે એટલે હું જે કાંઈ મને સમય ગાળામાં હું તમારી સામે બોલવાનો છું ભાગવત અને જે કાંઈ ખારવા સમાજ મોટો ભાગનો મારી સામે બિરાજમાન છે દરિયા ખેડુ જેને કહેવામાં આવે છે આનોથી મોટો અનુભવ પરમ તત્વનો કોઈને ન હોય વિશાળ દરિયામાં એ ખારવો પોતાનું વાણ લઈ અને જે ભમે છે રમે છે ખેડાણ કરે છે જે કાંઈ કરે છે એને પરમ તત્વમાંથી કેટલો ભરો હોય છે સાહેબ આનાથી મોટી અસ્તિત્વની તાકાત છે એ તો તમે જાઓ તો ખબર પડે વાતુંનું કાંઈ ના આવે એ પરિવારની સામે એમાં ભાગવત સપ્તાહ ફૂડજીભાઈ પેટીઓના પૂન હોય ને ત્યારે આપણા આંગણામાં આવો પ્રસંગ છે એ થઈ શકે ઓ રૂપિયાથી નથી થતો પેટીના પૂન હોય ત્યારે ભાગવત સપ્તાહ જેવું આયોજન છે એ થઈ શકે આ ત્રણ પેટીના પૂન ભેરા થાય ને ત્યારે એક દાતાર જન્મે દાતારી તત્વ વગર તમે આવું કામ ન કરી શકો અને તમારે લખવું ને લખી લેજો તમે આવા ગમે એટલા કામ કરશો તમને કોઈ દી ભગવતી ઘટવા નહીં દે એનો તમને ભરોહો હોય છે બહુ મોટી ભરોહાની એક આ જગત છે બહુ મોટું ભરોહાનું એક વર્તુળ છે હું તમે આપણે બધા એમાં છે ત્રણ પેઢીના પુણ્ય એક દાતાર જન્મે હાથ પેઢીના પુણ્ય એક સંત જન્મે અને હો પેઢીના પુણ્ય ભેરા થાય ને ત્યારે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થાય જેની ગાથા છે અહીં ખોરાવા પરિવારના આંગણામાં માંગરોળ બંદર આંગણામાં જિગ્નેશ દાદાના મુખેથી ગવાઈ રહી છે એ કૃષ્ણ છે એ હો પેઢીઓના પૂન હોય ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય એ વગર નો થાય એ કૃષ્ણની ગાથા જ્યાં ગવાય છે રસિકને રસનાયક લાગે કપટીલને ખલનાયક લાગે ગોપને ગોવાળો લાગે નટખટને નખરાળો લાગે ગોપીઓનો માખણ ચોર રાધાના મનડાનો મોર અભિમાનીથી ના ઉંચકાતો પાછો તુલસીના પાંદડે દોડાતો કૃષ્ણ દયાળુ કેવો છે તું અહીં હવને ભાવે એવો છે અરે નંદને પારસનો કટકો તો કંસને કાળજડે ખટકો કૃષ્ણ જેની સામે રહેવું પાસે ને એવડા થઈ રહ્યા છે કૃષ્ણના જીવનમાં શીખવા જેવી આ એક જ બાબત છે કે હામે વારો તમને સમજી હકવો જોઈએ એટલે તો કવિવર કાકની એક રચના મને ગમે છે કૃષ્ણએ મને તમને શીખડાવ્યું છે કે તમે જેવા છો એવા રહેજો શું કામ મારો તમારો અધિપતિ જગતના ચોકમાં આવું કામ કરી ગયો છે શું કે
તેગધારી ત્રિશૂળધારી ચક્રધારી વાસુદેવ જેને ધીંગાણાના ધૂપ લીધા અને ગીતાજીના પાઠ કીધા. કૃષ્ણે મને તમને એક મોટા મોટો લોજિક એ શીખડાવ્યું કે તમારી હામેનો માણસ છે એ તમને સમજી હગવો જોઈએ. એ ગોવાળ હામે રહ્યા તો ગોવાળ થઈને ઉભા રહ્યા, ગોપીઓની હામે રહ્યા તો એની કક્ષામાં ઉભા રહ્યા, કુરુક્ષેત્રના રણમેદાનમાં દાદા ભીષ્મની સામે ગયા તો એનાથી ખવાયા થઈને ઉભા રહ્યા, સામે જેવું હોય ને એવું થાવું આવું કૃષ્ણ કહી ગયા તો જ તમને સમજી હગા. આ નકર આપણે આપણી ભાષામાં વાતો કરશું ને સામે વારો સમજે નહીં શું કરું. બે ગુરખા બેઠા હતા ને ત્યાં બે અંગ્રેજો આવ્યા, અંગ્રેજો અંગ્રેજી બોલે, ગુરખા એની ભાષા બોલે, ન ગુરખા સમજ્યા ન અંગ્રેજો સમજ્યા. અંગ્રેજો હોય કે પછી બે ગુરખા કે તને એવું નથી લાગતું ઇંગ્લિશ શીખવું જોઈએ, તો એલો ગુરખો કે અહીં આવ્યા તેને આવડતું હતું ને કાંઈ કાઢ લીધું આપણામાં, હે કે અહીં આવ્યા તો પાવરફુલ ઇંગ્લિશ જાણતા હતા ને કાંઈ આપણામાં કાઢ લીધું. સામે વારાને આવડતું હોય તો જ કામનું છે. એ કૃષ્ણ એની જ્યાં કથા ગવાય છે, પૂજ્ય જિગ્નેશ દાદાના મુખેથી જ્યાં કથા ગવાય છે, આનંદનો અને લેરનો આ પ્રસંગ છે. ખોરાવા પરિવારના આંગણામાં કલ્પના તો કરો, આમ જોઈએ તો મારા તમારા હૃદય ઠરે ટાટા હેરડા પડે. શું આયોજનો છે એ જગતના ચોકમાં, કેવા ભાગ લઈને આવ્યા છે, કેવા આયોજનો છે એ થાય છે. અને ખારવા સમાજ છે ને એક બે પ્રસંગ કહીને મારે બેનને રજૂ કરવા છે. સાંભળજો તમે મહેમાનો, અહીં જે કોઈ પધાર્યા છે, મુળજીભાઈ અને ખોરાવા પરિવારના આમંત્રણને માન દઈને જે કોઈ હાકેમ જેવા મહેમાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાન, દોસ્તો અને બાળકો જે કોઈ આંગણામાં આવ્યા છે, ખોરાવા પરિવાર એનું હાર્દિક સ્વાગત કરે છે, તમામને આવકારે છે. હારા માણસને હારો પ્રસંગ હોય ને ત્યારે માણસ અને માણસની જ આ બધી માયા છે. આમાં વાત તમે આમાં ભાગવતમાં માણસ ની જ આવશે. 11 વર્ષ અને 52 દિવસ લગી એની જે કાંઈ, પછી આખા જીવનના જે પાઠ અને મને તમને મેં એમાંય હમણાં કીધું ને કે નંદને પારસનો કટકો તો કંસને કાળજડે ખટકો. કૃષ્ણનો જન્મ થયો તો એ કોકને તકલીફ થઈ છે, તકલીફ તો થવાની છે અમુકને. આ જગત છે એમાં બધા હોય સાહેબ. જો ગામડા ગામ હોય ને આપણા, આપણે બધા તેમાંથી આવ્યા છે ને, તમે આપણા ગામડાને જોવો, ચબુતરા ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધ ગીતરના ખજાના હોય, ગાય ગોવાળને ગાડા હોય, ધડખુરને વડી પાડા હોય, હોય હુતારને મોચી હોય, વાણંદ કુમારને કાચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાકી ચૂકી હોય, બાઈન કમરે કૂચી હોય, કુવા તળાવને હારા હોય, વરસાદ પડે તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા ગામમાં મોર હોય, રૂપની તરતી નારી હોય, જેની આખું તેજ ઘટારી હોય, એ લાજશરમની મારી હોય કે પાદરની પનિયારી હોય, આંગણું ગાળથી લીપેલું હોય, પાછું દીવેલ્યાથી દીપેલું હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય, હેર કરતા હારું હોય, પણ ગામડું મારું પ્યારું હોય. મારા તમારા ગામડામાંથી મને તમને જે માણસાઈના પાઠ છે એ જે શીખવા મળ્યા છે, જે માણસાઈના પાઠ મને તમને મારા તમારા પૂર્વજો તરફથી મળ્યા છે, એ પાઠને અનુસરી હળુ જે દરિયાના મોજા છે એ હળુડાટ્યું મારતા હોય સાહેબ. કોઈ કવિએ દરિયાને પ્રશ્ન પૂછ્યો કે તમે એટલા બધા દોડતા આવો છો ને પાછા કેમ તરત વયા જાવ, હે કે દરિયાથી એટલા બધા દોડતા આવો છો ને પાછા કેમ વયા જાવ છો. તેથી દરિયાના મોજાને વાચા ફૂટે કે દરિયાથી દીધી દોટ, અમે મન જોવા માનવીઓ તણી, પણ હલકા દીઠા હૈયા, પછી ફટ થઈ અને પાછા ગયા. અમે તો સમંદર પેટા છે, અમારા દાખલા દેવાય કે આ સમંદર પેટો છે, દરિયાના પેટાડમાં શું નથી.
રત્નાકરો ને એ ખેડવા વાળાઓ ખારવા સમાજ એક રાત નો રહી શકે સાહેબ, તમે કલ્પના તો કરો, એના જીવનના 75% વર્ષો છે એ રત્નાકરના પેટમાં છે, પોતાના જીવનના વર્ષો પૂરા કરે છે એ પરિવારના આંગણામાં બેઠા છે અને ખુમારીથી જીવવાળો પરિવારો આજ દિવસ લગી સરકાર એક વાત બહુ સારી છે, ડોહીમાં છે એ મવાના બજારમાં કામ કરે છે, 70-80 વર્ષની ઉંમર છે, ખારવાની ડોશીમાં છે, 80 વર્ષની ઉંમર અને કામ કરતા જોઈએ અને ઝવેરચંદ કાળીદાસ મેઘાણી નામનો વાણિયો છે એ મવામાંથી નીકળે 80 વર્ષના ડોહીમાં પાસે જઈને પૂછે છે કે માં તારે આ ઉંમરે કામ કરવું પડે, કેવા છો તમે, ખારવા છે માં, 80 વર્ષની તારી અવસ્થા છે અને તારે કામ કરવું છે, તારે દીકરાનો નથી કે દીકરા હતા ભાઈ, હે કે દીકરા હતા, તો હતા તો મૂકીને વયા ગયા, નોખા થઈ ગયા કે ના, એવું કાંઈ નથી, કે તો અમારા મવાના શેઠનું વાણ લઈને સફર ગયા, પછી વાણ ડૂબી ગયું, એમાં મારા બે દીકરા છે એ ગુજરી ગયા છે, હે કે મવાના શેઠનું વાણ લઈ અને નીકળ્યા અને મારું વાણ છે એ મદદરીએ ડૂબી ગયું, એમાં મારા બે દીકરા ગુજરી ગયા, તેમ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી નામનો વાણિયો ડોહીમાન પૂછે છે કે માં શેઠ પાસે જઈને તે વળતર ન માંગ્યું કાંઈ, કે શેઠ પાસે જઈને વળતર ન માંગ્યું, ત્યારે આ દેશની ખારવાની 80 વર્ષની ડોહીમાં જવાબ આપે છે, ક્યાં મોઢે હું વળતર માંગું, મારા દીકરાના હાથથી એનું કરોડનું વાણ ડૂબી ગયું છે, ક્યાં મોઢે હું વળતર માંગું, મારા દીકરાના હાથથી એના વાણ ડૂબી ગયા, પછી અમે પેટ નહીં ભરાય તો ફોડી નાખશું, મજૂરી કરીને પૂરું કરીશું, અમે ઈ વરણમાંથી આવીએ છીએ કે અમે માગી ન હતી સાહેબ, એ પરિવાર દરિયાના પેટાણમાં મોજા ઉછળે, બહુ ઓછો સમય છે રહેવાનો છે, જેઠ મહિને તો વાણ આવી જાય, ન આવે ને ત્યારે ચિંતા થાય, આહાડ અને શ્રાવણ બે મહિના લગ્ન ના હોય, બે મહિનાના લગ્ન છે એ અવસર છે પૂરો કરી અને પાછું જવાનું થાય, પણ ખારવાની દીકરીઓ, ખારવાની બાયું, ખારવાની માવડીઓ એ રત્નાકર સામે આમ લેજવા માંડીને બેઠી હોય, મેઘાણી પ્રશ્ન કર્યો કે આ દરિયો ખારો હું કામ છે, ઝવેરચંદ મેઘાણી એમ લખે છે કે આમાં કંઈક માવડીઓના દીકરા છે ડૂબી ગયા છે, કંઈક નારીઓના કંથ છે એના પ્રાણ વયા ગયા છે, કંઈક બેનુંના ભરથાર છે, એમ કહેવાય છે કે એના આવા જગતના ચોકમાં અવસાન થયા છે, એના આહુડાએ આ દરિયાને ખારો કરી નાખ્યો છે, એના આહુડાએ દરિયાને ખારો કરી નાખ્યો છે, બે મહિના હોય, બે મહિનામાં લગ્ન પતાવી અને જવાનું હોય, આંગણામાં અવસર હોય, ખોરાવા પરિવાર છે એમ, એવો કોઈક પરિવાર હશે, કુળદેવી માથે ભરોહો હશે, આવે ઋણા લગ્ન લેવાય, લગ્ન લખાય અને કુળદેવીને યાદ કરીને એમ કહેતા હોય કે માં તારી કૃપા છે, તારો પ્રતાપ છે, તારી માથે ભરોહો છે કે મારો દીકરો વરહે વાણ લઈને પાછો આવે છે, અને તારી અમારી માથે કૃપા છે ને, તાં લગી આ દુનિયામાં અમારે કોઈની જરૂર નથી, હે માં તારી મીટડી આખડી છે એ અમારે ઉપરથી ફરવી ન જોઈએ અને તારી કૃપા વરહવી જોઈએ, અમારા દાન અલગારી, એમ લખે છે, કેવી કૃપા આવી, વેરાવરી પ્રતાપે મારે પો Oh.
છેલ્લો 5 મિનિટનો પ્રસંગ બેનને રજૂ કરું છું. વાણવટુ કરી અને ભાઈ છે એ પોતાનું જીવન ગુજારે છે. ખરવાની બેન ને ભાઈ બે જણા છે. ઘણી વખત બેન એમ કહેતું કે ભાઈ મારા લગ્ન ટાણે તો તું આવી જઈશ. અરે હા બેન, શું કામ એનો આવો? માં ને બાપ છે એ જગતના ચોકમાં મૂકી અને વયા ગયા છે. જુવાન ભાઈ છે, હિંમત છે, ગજબની હિંમત છે એનામાં. વાહ વાહ, અનિકેતભાઈ થાપણિયા. મેં કીધું ને ભગવતી અને રામદેવજી મહારાજ માથે કેવડો ભરો હો, ન્યા બેઠા બેઠા એની જે કઈ ધા નાખી છે, 5 તારીખે છૂટી અને અહીં આવે છે. જ્યાં પણ હોય ત્યાં એક તત્વ માથે જેને ભરો હો હોય, જગતના ચોકનું એક તત્વ જ્યાં હોય એની સાથે હોય. કારણ કે આ ભરોહાનું જગત છે, ભરોહો હોવો જોઈએ. આપણે તો મેં કીધું ને, આપણે બધા તો કેવા, આપણે તો આપણો કામ થાય તો હારું, નક ખોટું એમ. સરકાર બેઠા છે, સરકાર શંકર ભગવાન હનુમાનજી ના મંદિર પાસેથી નીકળ્યા એટલે શંકર ભગવાન હનુમાનજી ને કીધું કે હનુમાનજી આ કાલે ખીહર છે, પૂજારી પૂજા કરવા આવે, કઈ મળે કે નહીં? એ કે ગામ હોય એ પ્રમાણે મળે, 300-400 રૂપિયા થાય. 300-400 રૂપિયા ન પૂરું થાય હું તને કહું છું, 10,000 ની વ્યવસ્થા કરી દેજે. એટલે હનુમાનજી કીધું કે દાદા ચિંતા કરો, થઈ જાય. હનુમાનજી ને 10,000 ની વ્યવસ્થા થઈ જાવી જાય એવું શંકર ભગવાન કીધું. એક લોભીઓ સાંભળી ગયો, અતિ લોભ છે ને પાપનું મૂળ છે. હા, તમારે કોઈ લોભિયાને દુખી કરવો હોય ને તો હવે હારા માણસ આયોજનમાં લઈ જવું, એનો હક જ નહીં થાય. કારણ કે આવું કોઈ જોયું ન હોય એની. કે 10,000 ની વ્યવસ્થા થઈ જવી જોઈએ શંકર ભગવાન કે થઈ જાય. લોભીઓ સાંભળી ગયો એટલે લોભીઓ છે ને ગણતરી વાળો બહુ હોય, વેપાર જ કરતો હોય. એટલે પૂજારી પાસે જઈને કે પૂજારી કાલે સવારથી હાથ લગીને જે આવક થાય મારી બોલ, તારે કેટલા પૈસા લેવા? પૂજારી ક્યાં કોઈ 10 રૂપિયા દેતો નથી, એ તો સાંભળીને આવ્યો તો શંકર ભગવાન 10,000 દેવાના છે. કે બોલ કેટલા લેવા? 5, 10, 25, 50, 500, 1,000, 2,000, 5,000. કીધું ને ત્યારે પૂજારી ને એમ થયું કે લક્ષ્મી મોઢું ધોવા આવી, લક્ષ્મી ચાંદલો કરવા આવી, મોઢું ધોવાની વાટ જોવાય નહીં. એ સોદો નક્કી થયો, 5,000 છે પૂજારીને દઈ દેવાના, સવારથી સાંજ આવક થાય ઓલા લોભિયાની. બે જણા સવારે મંદિરે આવીને બેઠા હો, એ તો સાંભળ્યું તો 10,000 ની વ્યવસ્થા થવાની છે. બપોર લગી બેઠા ને તો 350 રૂપિયા થયા. એને એમ કે બપોર પછી કઈ થાય નથી, આપણે કેતા છેલ્લી પેટીઓ ફૂલશે આપડ્યું મતદાનના દિવસે. બપોર પછી પાછા બેઠા, હા જે છે 850 રૂપિયા થયા હો, 850 રૂપિયા હાથમાં આવ્યા. લોભીઓ ખાર ખાઈ ગયો. શંકર ભગવાનના મંદિર સામે જોઈને કે ભગવાન, હનુમાનજીના મંદિર સામે જોઈને કે હનુમાનજી, એટલા વર્ષ રામ ભેરા રહ્યા તમે ખોટું બોલતા થઈ ગયા? તમારા એક વચન હું 5,000 નો જુગાર રમ્યો હતો, નહીં તો 850 ત્યાં ખીચ ચડી અને ફેરવીને પિલોરમાં પાટું મારી તો પગ છોટી ગયો. ઈ કરે ઉખડે નહીં. એમાં શંકર ભગવાન હાજે નીકળ્યા. એને યાદ આવ્યું હનુમાનજી કે હા, એ કોલા 10,000 ની વાત થઈ હતી, હું થયું? એ કે પ્રભુ 5,000 મળી ગયા છે, બીજા 5,000 હાટું જા પગ ચોટાડ્યો હોય. એનો બાપ આવે તો ઉખડવાનો નથી. અતિ લોભ છે ને એ પાપનું મૂળ છે. લોભીઓ છે ને અતિ લોભ એ પાપનું મૂળ છે. પણ વાત એ કરતો હતો કે ભાઈ અને બેન બે જ છે, ખરવા પરિવાર છે અને બેનના લગ્નનો અવસર છે. ભાઈ કે બેન હું જાતી નહીં, હું વાણ લઈને જાઉં છું, તારા હાટું બધી વસ્તુ લઈ આવીશ. અને જેઠ મહિનો પૂરો થયો, વાણ પાછું આવતું નથી. બેન ને ચિંતા થાય, બધાના વાણ આવી ગયા, મારા ભાઈનું કેમ નહીં આવ્યું? ભાઈ બધી વસ્તુ છે, બેન હાટું જેટલી 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 જે કઈ જોતી હતી લઈ લીધી છે, પોટલી વારી લીધી છે. એના મનમાં એક જ છે, ક્યારે જાઉં અને મારી બેન ના પીડા હાથ કરાવું, એના લગ્નિયા લેવડાવું. અને એમ કહેવાય છે જેઠ પૂરો થયો, બીજા માટે જેઠ જેવો હોય, અહીં જેઠ પૂરો થાય અને આહાડ આવે ને તેથી ખારવા સમાજના વાણ ના આવે ને તેથી આહાડનો એક એક દી અને વહમો બહુ લાગે હો. અમારો એક દુઓ છે, જેઠ પૂરો જાય ખંડમાં ફટકો નહીં, જેઠ પૂરો જાય તો ખંડમાં
થકો નહીં પણ આ નો એક દી અને તોફાનમાં ખારવાનું વાણ છે ઘેરાણું છે બેન યાદ કરે છે ભાઈ યાદ કરે છે મારી ભોરુડી બેન મારું વાટ જોતી છે અરે રે જન્મતા માં ને બાપ ભયા ગયા મેં મારી બેનને કીધું તું બેન ઉપાધિ કરતી નહીં હું આવી જઈશ અને એકલો એકલો વાણમાં ગાય છે બેન તારે નથી રે કાકા સાંભળી તારી કોણ રોપશે રે બેન તાર નથી રે મામા ને રે મોહા મામેરા તારા કોણ પૂરશે રે અહીંયા વાત આવે છે બેન વાત જોવે છે દરો દરિયાને કાંઠે જઈને ઊભી હોય આજે મારો ભાઈ આવશે આજે મારો ભાઈ આવશે આજે મારો ભાઈ આવશે ભાઈ નથી આવતો પણ કઈક અવાજ આવે છે સ્પંદનો માં શબ્દો છે આવે છે ને નકી થાય છે કે મારો ભાઈ જ ગાય છે હે કે મારો ભાઈ જ ગાય છે કાકાનું કુટુંબ નથી મામાનું મોસાળ નથી મારો ભાઈ તો છે ને પણ એક અવાજ એના કાનમાં પડ્યો ભડકો છે હાલક ડોલક થવા માંડ્યો અવળો ચવળો વાવડો છે વાવા માંડ્યો આપણે તે ગીતોમાં લખાણ અવળો વાય વાવડો હિંમત તો એના બાપની હતી હિંમત વગર કોઈ દિવસ કોઈ માણસ એ દરિયો ખેડી ન હતો પોતાના બેન ની જે પોટલી હતી મોઢામાં લીધી એક લાકડું છે એ લઈ લીધું લાકડા ઉપર ધબતો ધબતો આવે છે પણ આખરે હાલક ડોલક જે મોજા હતા ની મોજામાં લાકડાએ છાત છોડી દીધો છેલ્લા ડહકા હતા ને ત્યારે બેન અહીં વાટ જોવે છે અને છેલ્લી કડી એના મોઢામાંથી નીકળી હોય બેની તારે નથી રે માડી જાયો વીર જબ તો ખબર પડી કહો મારો ભાઈ મારા ભાઈ નો અવાજ છે અને ઇતિહાસકારો લખે છે સાહેબ પોતાના ભાઈની યાદમાં બેને દરિયામાં ધબકો મારી અને પોતાનું જીવન છે એ પૂરું કરી દીધું
આવો એક ઇતિહાસ છે પવિત્ર સંબંધોથી લઈ સાહસિક સંબંધોથી લઈ જગતને જેની સામેથી કંઈક શીખવું પડે દુનિયાએ જેની સામેથી જેની પાસેથી જેના દ્રષ્ટાંતો લેવા પડે એવી ખમીરવંતી કોઈ કોમ હોય તો મારા ને તમારા પ્રદેશની એ ખારવા સમાજ છે કે જેના સાહસને હજારો વંદન છે એવા ખારવા સમાજના આંગણામાં ખોરાવાળા પરિવારે જ્યારે મૂળજીભાઈ અને એમનો પરિવાર જ્યારે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરીને બેઠું છે ત્યારે તમારી સમક્ષ કોયલ જેવો જેનો અવાજ છે જેને સાંભળવા એક જિંદગીનો લાવો છે એવા ગીતાબેનને વિનંતી કરું કે આવું બેન બા તમને આનંદ આવે ડાયરાને આનંદ આવે એવો દોર લઈને વધારે ગીતાબેન રબારા संत हमारी thank you.
श्रीमद् भागवत सप्ता आदरणीय सम्मान्य पूज्य जिग्नेश दादाना मुख्यथी कथानु रुष्पान अने आप जितला पण या विराजमान छो तमारा तमाम ने चरणों में वंदन आ परिवार द्वारा खूब सरस मजानु आजनु आयोजन आजनो पहलो दिवस हजी જ્યાં સુધી આપને મોજ આવે ત્યાં સુધી છેલ્લા દિવસ સુધી દરરોજ ડાયરા છે દરરોજ કથાનું રસપાન છે મારી વાણીની શરૂઆત મારી સમક્ષ બિરાજમાન જેમના આંગણે અમારે આવવાનું થયું છે મોટી સંખ્યામાં બિરાજમાન ખારવા સમાજ જેમના ઈષ્ટદેવ કૃષ્ણ પરમાત્મા અવતારી ભગવાન શ્રી રામાપીરને યાદ કરીને મારે કરવી છે અહીંયાથી મારી વાણીની શરૂઆત અમને ખૂબ સરસ મજાની ગણપતિ વંદનાથી સાહિત્યની એ વાતોની આપણે બધાને મોજ કરાવી અમારા દેવરાજ મામા દેવરાજ ગઢવીને તાળીઓથી વધાવો આપણી વચ્ચે બિરાજમાન મામા સરકાર જેમને અમારે આજે પહેલી વખત મળવાનું થયું પણ ખૂબ મળીને અમને આનંદ થયો ઘણા બધા અહીંયા વડીલો બિરાજમાન છે યુવાન ભાઈઓ બહેનો બધાના ચરણમાં વંદન રામા તહુ કે
એટલા માટે કે સંગીત ભગવાનથી આપણને જોડે છે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં વાંસળી સંગીતનું પ્રતીક છે ભગવાન ભોળાનાથના હાથમાં ડમરું સંગીતનું પ્રતીક છે એટલે જે પણ આપણે કીર્તન કરીએ જે ભજન કરીએ આપણને ભગવાનથી જોડે છે એક ક્ષણે એવું લાગે કે આપણે એકદમ ભગવાનથી નજીક છે ભગવાન આપણી સમક્ષ ક્યાં 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 રૂપમાં બિરાજમાન છે એટલે
ભાષામાં જે ધરતીમાં રામદેવપીર મહારાજનો જન્મ થયો છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જે અવતાર ધર્યો છે આપણે બધાએ પર રણુજાની ધરતીમાં જઈએ છીએ ભલે અહીંયા જેટલા પણ આપણે રામદેવપીરના મંદિર છે પણ જાણે રણુજા ત્યારે કંઈક અલગ જ ત્યાંનો એક દરબાર રામદેવપીર મહારાજના એ ચરણોમાં જાય એટલે અલગ જ એક વ્યૂ હોય છે એટલે રણુજાની માટી રાજસ્થાનની ધરતી રામદેવપીર મહારાજને યાદ કરતા પણ કેવી રીતે ماتي جيلا كبرى
દ્વારિકાનો નાથ મારો રાજાને છોડે છે એને મને માયા લગાડી રે આજે તમે દિવસે બુજે જીગની દાદાના મુખેથી તમે સાંભળ્યું હશે કે એમને એમના થકી આ ગીત આપણા બધા સુધી પહોંચ્યું છે પણ ફરી મારી વાણીમાં તમને બી સમય સંભળાવવું છે એટલે દ્વારિકાનો નાથ મારો I'm not
Thank you.
સરકાર વિરાજમાન છે એટલે મોજીનો મામો મારો મોજીનો મામો રે મોજા Mama, mama.
ગુરુદેવ પર ખૂબ શ્રદ્ધા હોય છે ખૂબ આશા હોય છે એટલે જે રાજા પોતાની ગુરુદેવીને માને છે આજ નહીં તો કાલ આપણે જે પણ માતાજી પાસે જે પણ માંગ્યું છે માતાજી આપે છે જ્યારે એનું ટાણું થાય એની વેળા થાય ત્યારે આપે છે એટલે વેરાવાડી તારું સપનું પૂરું કરશે કરશે વેરાવાડી તારું સપનું પૂરું કરશે તારું લાખમાં પગાર કરે ઘણી ઘણી જોઈયા દુનિયા કરશે રે સદા
તમારે તો પાડવાની છે જેટલા પણ આ મંડપમાં બિરાજમાન છે મંડપથી બાજ પણ જે ઊભા છે બધા બિરાજમાન છે બધાને વિનંતી જે જે ભગવાન રામને માને છે મને અહીંયા આવે ત્યારે કીધું કે બેન લગભગ ખારવા સમાજ ભગવાન શ્રી રામને પણ ખૂબ માને છે અને આપણે માનવું જોઈએ જ્યારે હિન્દુ જેટલા પણ છે બધાના આરાધ્ય દેવ છે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન હિન્દુ ધર્મની ઓળખાણ છે એટલે જેટલા જેટલા પણ બિરાજમાન છે બધાને વિનંતી બે હાથ ઊંચા કરી આ ગીતમાં અમારે અવાજ આપવાનો છે તમારે દાઢીઓનો દાદ આપવાનો છે આપશો ને જેટલા જેટલા રામ ભગવાનને માને છે વાહ વાહ બે હાથ ઊંચા કરી ઉસ્તાદ તમારે પણ ترجمة
ભગવાન ભક્ત વિના અધૂરો છે આપણા બધા વગર નહીં પણ મીરાબાઈ જેવા નરસિંહ મહેતા જેવા ભક્ત જે ભગવાન કૃષ્ણ લાડગીને બોલાવે આપણે કનૈયાને લાડ તો કરીએ છીએ એટલે તો આપણે કનૈયો કહીએ છીએ કાનો કહીએ છીએ પણ તેરે બિન મેરા મેરે બિન તું એક દૂજે બિન હમ અકેલે ¡Gracias!
આપ જેટલા પણ વિરાજમાન છો જેટલા પણ ગુજરાતીઓ છે બધાના દિલમાં જગ્યા મળી છે નાનું એવું સ્થાન મળ્યું છે આ ગીત 2017 માં આવ્યું છે હજી સુધી રેકોર્ડ બ્રેક છે હું ખૂબ ભાગ્યશાળી સમજું છું મારી જાતને કે ગુજરાતના સંગીતમાં મારો નાનો એવો ફાળો રહ્યો છે સુપર હિટ ગીત આપવા માટે અને આ બધું શક્ય છે આપ બધાના પ્રેમથી એટલે કે Yeah.
लखन में लखाए मारा शीरेश लोडी चारण छु गढ़ जूनाड़ा I'm not
આપને સૌને જેટલા જેટલા અહીંયા બિરાજમાન છે, માતાઓ છે, બહેનો છે, યુવાન ભાઈઓ છે, સ્પેશિયલી યુવાન ભાઈઓ જે 2024ની રાહ જોઈ રહ્યા છે, 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે, ક્યારે આપણા સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામના મંદિરના દ્વાર ખુલે, અયોધ્યામાં મિત્ર સાથે પરિવાર સાથે અયોધ્યામાં જઈએ. આ જેટલા પણ બિરાજમાન છે બધા રાહ જોઈ રહ્યા છે, એટલે હાથ ઊંચો કરો. કેટલા કેટલા 2024માં અયોધ્યામાં ભગવાનનું ભવ્યથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, જે 2024માં એના દ્વાર ખુલવાના છે. કેટલા કેટલા પોતાના પરિવાર સાથે, પોતાના મિત્ર સાથે, પોતાના દોસ્તો સાથે ભગવાન શ્રી રામના દરબારમાં દર્શન કરવા જશે. હાથ ઊંચો કરો ખાલી. વાહ વાહ. જેટલા જેટલા જવાના છે, ભવિષ્યમાં જેનું સપનું છે કે ભગવાનના મંદિર ખુલે એટલે મારે દર્શન કરવા જવું છે. વાહ વાહ. યુવાનો તો જવાના છે, પણ માતા બહેનો તમારે જવાનું. વાહ વાહ. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. 450-500 વર્ષનો આપણા પૂર્વજોનો, વડવાઓનો એ સંઘર્ષ, ભગવાનનું ભવ્યથી ભવ્ય મંદિર બને એમનું એ સપનું, એ સપનું સંપૂર્ણ સાકાર થવા જઈ રહ્યું છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્યથી ભવ્ય અયોધ્યામાં મંદિર બનવા જઈ રહ્યું છે, ના સર્વશ્રેષ્ઠ આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જાય છે. એટલે ઉસ્તાદ, મંદિર ભવનને લગાવે ભગવાન ચડને લગાવે, મંદિર ભવનને લગાવે ભગવાન ચડને લગાવે, મંદિર સરસ મજાનું એક દ્રશ્ય સર્જાય. જેટલા પણ બિરાજમાન છે ભગવાન રામને માને છે, બધાની વિનંતી કે આપ પોતાના ફોનની ફ્લેશલાઇટ ઓન કરો અને આ ગીતમાં જેટલે ભગવાન રામને માને છે બધાએ તમારો સાથ આપશો. જેટલા પણ બિરાજમાન છે, બે ફોન છે પણ હું તો એકની કહું છું, એટલે જે પણ બિરાજમાન છે બધાએ જેને ભગવાન રામને માને છે એ પોતાના ફોનની ફ્લેશલાઇટ ઓન કરો. Shiara, 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 Shiara
ترجمة
के जन्मियो तू जेल मा मालो तू महेल मा आ तो रंगी दुनिया न खेल मा देह जो ये मानी वेल मा के जन्मियो तू जेल मा मालो तू महेल मा आ तो रंगी दुनिया न खेल मा देह जो ये मानी वेल मा मारो देवा हमें ठाकरना चाचल हमें ठाकरना चाचल मारी भेड़ो छे भगवान यमने शानी ले फिकर पण भगवान ने कदाच काम होय पाछो फड़े भरी थी याद करावे भगवान ने शू केऊ कोई के जो कानाना कानू मा वाला ले जो यमने ध्यान मा कोई के जो कानाना कानू मा वाला ले जो यमने ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ગીતો ગવાય તો કેવા ગવાય આપણે બધા તો આપણા વીરાના લગ્ન ગીત ગાઈએ છીએ ઘણીવાર વિચારીએ કે આપણે કૃષ્ણ ભગવાનની જાનમાં આવ્યા છીએ ખૂબ સરસ મજાનું દર્શન રહે કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ થાય છે એટલે કે માધવપુર Thank you.
મહારા પ્રતાપને યાદ કરવા છે વાહ 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 આપ કચ્છી સમજો છો વાહ 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 આ કે કચ્છી અચ્છી થી આ સમજોતા ભલે વેલા એકડો ગુગણી અંદરડા ખૂબ સારી કચ્છીની ફરમાઈશ આવી છે અમે કચ્છી એટલે અમારી ભાષા કચ્છી એમાં હું રબારી એટલે મારું મોટી સંખ્યામાં સમાજ પણ ઉપસ્થિત છે એમાં કલાકાર એટલે બધાય ગુજરાતીઓ કલાકારના કોઈ પણ જ્ઞાતિ હોય કલાકારને કોઈ જ્ઞાતિ ના હોય કલાકાર દરેક સમાજનો હોય છે કેમ કે દરેક સમાજ એને ખૂબ પ્રેમ આપ્યો હોય છે એટલે કલાકાર તરીકે ફરજ હોય છે કે આપણા શૂરવીરોની આપણા પૂર્વજોની આપણા દેશના એ વીર પૂર્વજોને યાદ કરવા છે એટલે મારે યાદ કરવા છે મહારાણા પ્રતાપને મને ખબર છે વાહ વાહ મહારાણા પ્રતાપ વાહ 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 જેટલા પણ યુવાનો અહીંયા બિરાજમાન છે બધા મહારાણા પ્રતાપને પોતાના આઈડલ માને છે અને સાહેબ પોતાના પૂર્વજોને વીર પુરુષોને યાદ કરે તો જૂનું તો આવવું જોઈએ બરાબર ને દેવરાજ મામા રાણા પ્રતાપને યાદ કરવા છે કહેવાય છે હલ્દી ઘાટીના મેદાનમાં મહારાણા પ્રતાપે યુદ્ધ ખેલ્યા પણ કેવી રીતે કવિ વર્ણન કરે છે ગુજરાતીમાં તો લેવું છું પણ મારવાડમાં થઈ જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો છે ત્યાં Hey!